દાદાથી છોડ્યા ઘાટ અકસ્માત. જિલ્લા કલેક્ટર શ્રી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ઘાયલ મુસાફરોના ખબર અંતર લીધા. ઘાયલ મુસાફરોની સ્થિતિ સ્ટેબલ, સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે કલેક્ટર શ્રી મિહિર પટેલ. બનાસકાંઠા સ્થિત દાતા ત્રિશુળિયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાવતો નડિયાદ, કટલાલ અને આજુબાજુના વિસ્તારના 60થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટીતંત્ર દ્વારા ત્વરિત સમય સૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને તાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ, જ્યારે 52 જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયરાજ મકવાડાએ દાંતા સ્થિત ત્રિશુળિયા ઘાટના અકસ્માત સ્થળ વિઝિટ લીધી, જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી અને જિલ્લા કલેક્ટરશ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે. અકસ્માતમાં 2 પુરુષ અને 1 બાળક કુલ મળીને 3 લોકોનું નિધન થયું છે. અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા, ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી CHC દાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા. બસમાં 60 કરતાં પણ વધારે મુસાફરો હતા. ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 52 જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા. હાલમાં જે 52 ઇજાગ્રસ્તોમાંથી 2 ICUમાં છે, બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર ખડે પગે છે. અકસ્માતમાં 2 પુરુષ અને 1 2-3 વર્ષનું બાળક એમ કુલ 3 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. હાલમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન એ સંદર્ભમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ આના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે.